Welcome. Welcome to the online lectures of Takshashila Institute of Commerce. In the last lecture we have discussed about the definition of economics according to the Robbins and Samuelson. Now today we will discuss about the characteristics of business economics. So in the last lecture we have discussed about the definition of economics એન્ડ હાઉ ધ ઇકોનોમિક્સ ઇમર્જ અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે અર્થશાસ્ત્રની વ્યાખ્યા અને અર્થશાસ્ત્રનો ઉદભવ કેવી રીતે થયો તેના વિશેની ચર્ચા કરી હતી ટુડે એટલે કે આજે આપણે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ બિઝનેસ ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્રના લક્ષણો બિઝ ધંધાકીય અર્થશાસ્ત્રના લક્ષણો વિશે ચર્ચા કરીશું સો સમ સો ઇન યોર સ્ક્રીન તમારી તમારી સ્ક્રીન ઉપર તમે ટોપિક છે એ જોઈ શકો છો ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ બિઝનેસ ઇકોનોમિક્સ સમ ઓફ ધ મેઇન કેરેક્ટરિસ્ટિક્સ ઓફ બિઝનેસ ઇકોનોમિક્સ આર એઝ ફોલો મેઇન કેરેક્ટરિસ્ટિક્સ છે ઇકોનોમિક્સના એ આપણે જોવાના છીએ સો ધ ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક્સ ઇઝ માઇક્રો ઇન નેચર જનરલી ઇન ગુજરાતી વીકેન્ડ સે એકમ લક્ષી માઇક્રો એટલે કે એકમ લક્ષ્ય અકોર્ડિંગ ટુ ધ ઇકોનોમિક્સ વી વિલ ડિસ્કસ અબાઉટ ધ ઓવરઓલ ઇકોનોમિક કન્ડિશન ઓફ અવર કન્ટ્રી એટલે કે આપણે જો અર્થશાસ્ત્રની દૃષ્ટિએ જોઈએ તો આપણે આપણા અર્થશાસ્ત્રમાં આપણા દેશની બધી જ પરિસ્થિતિઓને હંમેશા ધ્યાનમાં લઈએ છીએ બટ ઇન ધ સેન્સ ઓફ માઇક્રો ઇન નેચર એટલે કે જો આપણે ઇન માઇક્રો નેચર ધ ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ બિઝનેસ ઇકોનોમિક્સ ઇઝ ધેટ માઇક્રો ઇન નેચર એટલે કે એકમ લક્ષી અર્થશાસ્ત્ર છે એટલે કે ઇન માઇક્રો સ્ટડી વી ઓનલી ફોકસ ઓન અ ફમ ઇન્ડિવિડ્યુઅલ ફર્મ એટલે કે આપણે મેઇનલી માઇક્રો એક્ટિવિટીમાં જોઈએ તો હંમેશા આપણે કોઈ એક ઇન્ડિવિડ્યુઅલ કોઈ એક ફર્મ કોઈ એક પેઢી વિશેના આર્થિક વ્યવહારોની ચર્ચા છે કરતા હોઈએ છીએ સો બિઝનેસ ઇકોનોમી ઇઝ અ માઇક્રો ઇકોનોમી ઇન નેચર ધીસ ઇઝ ડ્યુ ટુ ધ સ્ટડી ઓફ બિઝનેસ ઇકોનોમી મેઇનલી એટ ધ લેવલ ઓફ ધ ફમ જુઓ અહીંયા કીધું છે મેઇનલી એટ ધ લેવલ ઓફ ફર્મ એટલે કે બિઝનેસ ઇકોનોમિક્સ છે એ એકમલક્ષી અર્થશાસ્ત્ર છે એન્ડ ધીસ ઇઝ ડ્યુ ટુ ધ સ્ટડી ઓફ બિઝનેસ ઇકોનોમી મેઇનલી એટ ધ લેવલ ઓફ એટ ધ ફોમ એટલે કે આપણે માત્ર કોઈ એક ચોક્કસ ફોર્મ એટલે ફોર્મ એટલે શું થાય પેઢી કોઈ એક પેઢી સાથે જોડાયેલા આર્થિક વ્યવહારો વિશે આપણે શું કરીએ છીએ ચર્ચાઓ કરીએ છીએ ધીસ ડ્યુ ટુ ધ સ્ટડી ઓફ એટલે કે આપણે મુખ્યત્વે રીતે કોઈ એક એકમ સાથેના વ્યવહારોની કે આર્થિક વ્યવહારોની તે માઇક્રો ઇકોનોમીમાં છે એ ચર્ચા કરીએ છીએ જનરલી અ બિઝનેસ મેનેજર ઇઝ કન્સન વિથ ધ પ્રોબ્લેમ ઓફ ઓન બિઝનેસ યુનિટ એટલે કે જો તમે ઇકોનોમિક્સને એઝ અ માઇક્રો ઇકોનોમિક્સના નેચરમાં લેતા હો તો અહીંયા માત્ર ને માત્ર જનરલી અ બિઝનેસ મેનેજર એટલે કોઈ પણ એક ધંધાનો માલિક છે ઇઝ કન્સર્ન્ડ વિથ એટલે કે એ શેની સાથે જોડાયેલો છે તો કે ભાઈ ધ પ્રોબ્લેમ ઓફ ઓન બિઝનેસ યુન એટલે કે માત્ર પોતાના બિઝનેસની સમસ્યાઓ સાથે જોડાયેલો હોય છે હી ડઝ નોટ સ્ટડી ધ ઇકોનોમિક પ્રોબ્લેમ ઓફ એન ઇકોનોમી એઝ અ હોલ તે દરેક એટલે કે આખા અર્થતંત્રમાં કેવા પ્રકારના પ્રોબ્લેમ્સ આવે છે એની સાથે છે એ કોઈ પ્રકારનો એને સંબંધ હોતો નથી એટલે પહેલું કેરેક્ટરિસ્ટિક્સ એવું કહે છે કે ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ સ્ટડી ઇન અ માઇક્રો લેવલ એટલે કે આપણે સૌ પ્રથમ ઇકોનોમિક કન્ડિશનની એટલે કે આર્થિક પરિસ્થિતિની કેવી અસરો માત્ર એક ચોક્કસ પેઢીને કેવી રીતે થાય છે એના વિશેની ચર્ચા છે એ કરવી જોઈએ સો ઇટ ઇઝ કોલ્ડ અ માઇક્રો ઇન નેચર ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ ડિસ્કસ અબાઉટ ધ ઇકોનોમિક કન્ડિશન ઓર ધ ઇકોનોમિક કન્ડિશન વિચ ઇફેક્ટ અવર બિઝનેસ એઝ અ ઇન્ડિવિડ્યુઅલ ફોમ એટલે કે આપણા એક ઇન્ડિવિડ્યુઅલ આપણા એક પેઢીને કેવી રીતે ઇકોનોમિક કન્ડિશનમાં આવતા ફેરફારો આર્થિક પરિસ્થિતિમાં આવતા ફેરફારો છે એ અફેક્ટ કરે છે અસર કરે છે એનું લેવલ ઉપર આપણે છે સૌપ્રથમ સૌ પ્રથમ જોતા હોઈએ છીએ સેકન્ડ કેરેક્ટરિસ્ટિક્સ છે બેઝિસ ઓફ થિયરી ઓફ માર્કેટ એન્ડ પ્રાઇવેટ એન્ટરપ્રાઇઝિસ એટલે શું કહેવા માંગે છે તો કે ભાઈ માર્કેટની થિયરી છે એ મુખ્યત્વે પ્રાઇવેટ જે જાહેર કહેવાય ને ખાનગી ધંધાઓ છે એને ધ્યાનમાં રાખીને અર્થશાસ્ત્રના નિર્ણયો છે લેવામાં આવે છે ધ બિઝનેસ ઇકોનોમિક્સ લાર્જલી યુઝ ધ થિયરી ઓફ માર્કેટ એન્ડ પ્રાઇવેટ એન્ટરપ્રાઇઝિસ ઇટ યુઝિસ ધ થિયરી ઓફ ફોર્મ એન્ડ રિસોર્સિસ અલોકેશન ઓફ પ્રાઇવેટ એન્ટરપ્રાઇઝિસ ઇકોનોમી શું કહેવા માગે છે તો કે ભાઈ જનરલી જે થિયરીઝ ઓફ માર્કેટ છે એ શેની સાથે જોડાયેલું છે પ્રાઇવેટ એન્ટરપ્રાઇઝિસ એટલે કે ખાનગી ક્ષેત્રો સાથે જોડાયેલું છે એટલે કે ઇકોનોમિક્સમાં જે કાંઈ પણ થિયરીનો આપણે ઉપયોગ કરીએ છીએ તે થિયરી મોસ્ટ ઓફ રીતે છે એ શેની માટે છે તો કે ભાઈ ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો માટે છે બિઝનેસ ઇકોનોમી લાર્જલી યુઝ ધ થિયરીઝ ઓફ માર્કેટ એન્ડ પ્રાઇવેટ એન્ટરપ્રાઇઝીસ એટલે કે બિઝનેસ ઇકોનોમિક્સમાં વધારે પડતી થિયરીઝ ઓફ માર્કેટ એટલે શું તો કે ભાઈ બજારની બજારની પદ્ધતિઓનો ઉપયોગ છે અને પ્રાઇવેટ એન્ટરપ્રાઇઝિસો દ્વારા છે એટલે કે ખાનગી ક્ષેત્રો દ્વારા છે વધારે કરવામાં આવે છે ઇટ યુઝિસ ધ થિયરી ઓફ ફોમ એન્ડ રિસોર્સિસ અલોકેશન ઓફ પ્રાઇવેટ એન્ટરપ્રાઇઝિસ ઇકોનોમી આ થિયરીઝ છે એનો શેના માટે ઉપયોગ કરવામાં આવે છે તો કે ભાઈ ફોર્મ એટલે કે કોઈપણ પેઢી પોતાના માટે ઉપયોગ કરે છે અને રિસોર્સિસ અલોકેશન એટલે કે સંસાધનોની વહેંચણી કરવા માટે પ્રાઇવેટ એન્ટરપ્રાઇઝિસ છે એ આ બધી થિયરી એટલે કે અર્થશાસ્ત્રની જે અલગ અલગ થિયરીઝ છે ઇકોનોમિક્સની અલગ અલગ થિયરીઝ છે એનો ઉપયોગ છે એ જનરલી સેના માટે કરે છે તો કે ભાઈ ફોર ધ ફોર્મ કોઈ એક ચોક્કસ પેઢી પોતાના માટે કરે છે અને બીજું તેના સંસાધનોની વહેંચણી કરવા માટે જાહેર કે ખાનગી ક્ષેત્રો છે એ આ બધી ઇકોનોમિક્સ થિયરીનો ઉપયોગ કરે છે થર્ડ છે કેરેક્ટરિસ્ટીસ પ્રિગ્મેટિવ ઇન નેચર પ્રિગમેટિવ એટલે શું થાય તો કે ભાઈ વ્યવહારિક અભિગમ વ્યવહારિક અભિગમ ઇન ધ સેન્સ વી કેન યુઝ ધીસ કન્સેપ્ટ ફોર ડે ટુ ડે ઇકોનોમિક એક્ટિવિટીઝ એટલે કે આપણે આ કન્સેપ્ટનો ઉપયોગ ઉપયોગ આપણે છે આપણી ડે ટુ ડે બિઝનેસ ટ્રાન્ઝેક્શન કે બિઝનેસ એક્ટિવિટી હોય રોજબરોજની જે કોઈ પણ બિઝનેસ એક્ટિવિટીઝ હોય એના માટે પણ આપણે છે એ બિઝનેસ ઇકોનોમિક્સનો ઉપયોગ ને કાંઈક આપણે આપણા ધંધામાં કે આપણી કંપનીમાં છે એ કરતા હોઈએ છીએ એટલે એ કહેવાય છે પ્રિગ્મેટિક પ્રેગમેટિક ઇન અપ્રોચ એટલે કે વ્યવહારિક અભિગમ ધરાવે છે બિઝનેસ ઇકોનોમી ઇઝ અ પ્રેગ્મેટિવ ઇન ઇટ્સ અપ્રોચ એટલે કે બિઝનેસ ઇકોનોમી ધંધાકીય અર્થશાસ્ત્રો છે એક પ્રકારે વ્યવહારિક અભિગમ ધરાવે છે ઇટ ડઝ નોટ ઇન્વોલ્વ ઇટસેલ્ફ વિથ ધ થિયોરિટિકલ કન્ટ્રોવર્સીઝ ઓફ ઇકોનોમિક્સ શું કહેવા માગે છે ઇટ ડઝ નોટ ઇન્વોલ્વ ઇટ સેલ્ફ વિથ ધ થિયોરિટિકલ કોન્ટ્રોવર્શિયલ ઇકોનોમિક્સ એટલે કે જે થિયરીની જે બાબત આપણે કરીએ છીએ કે ભાઈ જે હાર્ડલી જે હાર્ડ થિયરીઝ હોય કે જે આપણી કરંટ બિઝનેસ સિચ્યુએશનમાં ફિટ ન બેસતી હોય વર્તમાન આપણી ધંધાની પરિસ્થિતિમાં ફિટ ન બેસતી હોય તો આપણે એને કહેવાય ને કે ભાઈ ઇન્વોલ્વ કરતા નથી એટલે એક પ્રકારે છે આપણે આપણા રોજબરોજની પ્રક્રિયાઓ સાથે આપણા આર્થિક સિદ્ધાંતો છે આપણા ઇકોનોમિક થિયરીઝ છે રોજબરોજના વ્યવહારો સાથે કેમ મેળ બેસે છે ત્યાં જ આપણે એનું મેળ બેસાડીએ છીએ કોન્ટ્રોવર્સીસ એટલે વિવાદો કોન્ટ્રોવર્સીઝ એટલે વિવાદો થાય અને થિયોરોટિકલ એટલે તમને ખબર જ છે કે ભાઈ એક પ્રકારની થિયરી યટ ઇટ ઇઝ નોટ રિલેટેડ ધ રિયાલિટી ઓફ બિઝનેસ ડિસિઝન મેકિંગ ટુ બેકગ્રાઉન્ડ બાય બ્રિંગિંગ ઇન એબસ્ટ્રેક અઝમ્સન એટલે શું કહેવા માગે છે કે વર્તમાન સમયમાં આપણે જો કોઈપણ પ્રકારની નિર્ણય પ્રક્રિયા લેવી હોય તો એ નિર્ણય પ્રક્રિયા માટે ખોટી ધારણાઓ છે એ અર્થશાસ્ત્રમાં ક્યારેય કામ કરતી નથી એબસ્ટ્રેક ને ગુજરાતીમાં અમૃત કહેવાય અમૃત એટલે કે જેમાં કોઈ પ્રકારનો જીવ ન હોય એવો પ્રકારનું પરંતુ અહીંયા છે આપણે એક પ્રકારે ખોટી અઝમ્સન્સ એટલે શું થાય ધારણાઓ થાય તો ઇટ ડઝ નોટ રિલેટેડ ટુ ધ રિયાલિટી ઓફ બિઝનેસ ડિસિઝન મેકિંગ તો કે ભાઈ વર્તમાન સમયમાં જો આપણે ધંધાના નિર્ણયો લેવા હોય તો એવું જરૂરી નથી કે આપણે દરેક વખતે છે એ એક થિયરિટિકલ અપ્રોચ જ રાખીએ ઇકોનોમિક્સની જે પ્રોપર થિયરી છે સિદ્ધાંતો છે એને ધ્યાનમાં રાખીને જ આપણે આપણા વર્તમાન સમયમાં ઇકોનોમિક ડિસિઝન છે એ લઈએ એવું જરૂરી નથી પરંતુ આપણે છે એ અમુક વખત અમુક ધારણાઓ અને અમુક અઝમ્શન્સના આધારે પણ અર્થશાસ્ત્રમાં અમુક નિર્ણયો છે એ લેવા પડતા હોય છે વાઇલ ઇકોનોમિક થિયરી એબ્સ્રેક્ટ ફ્રોમ રિયાલિટી ઓફ ઇન્ડિવિજ્યુઅલ બિઝનેસ યુનિટ ટુ બિલ્ડ અપ ઇટ્સ થિયરી મેનેજરિયલ ઇકોનોમિક ટાસ્ક ટેક્સ પ્રોપર નોટ્સ ઓફ પર્ટિક્યુલર ઇકોનોમિક એન્વાયરમેન્ટ ઇન વિચ ફોમ વક્સ મેઇન પોઈન્ટ છે એ આ મુદ્દો કહેવા માંગે છે કે ભાઈ ઇકોનોમિક થિયરીઝ છે એ ઘણી બધી ધારણાઓના આધારે વર્તમાન સમયમાં જે તમારા પોતાના ધંધાની પરિસ્થિતિઓ હોય એ રિયાલિટીઝ એટલે શું તો કે ભાઈ સત્યતા રિયાલિટી ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ બિઝનેસ યુનિટ ટુ બિલ્ડ અપ ઇટ્સ થિયરી એટલે કે દરેક ધંધો પોતાની આર્થિક પરિસ્થિતિના આધારે આ બિઝનેસ યુનિટ એટલે શું તો કે ભાઈ કોઈક ધંધાકીય પેઢી બિલ્ડ અપ ઇટ્સ ઓન થિયરી એટલે કે જે પોતાની થિયરી બનાવવા માટે પોતાની વર્તમાન પરિસ્થિતિના આધારે પોતાની થિયરી છે એ ડેવલપ કરે છે પછી ભલે તે અમુક ધારણાઓ ઉપર જ હોય એબસ્ટ્રેક અઝમશન એટલે કે અમુક ધારણાઓ ઉપર જ ભલે હોય મેનેજરિયલ ઇકોનોમિક ટેક્સ અ પ્રોપર નોટ ઓફ પર્ટિક્યુલર ઇકોનોમિક એન્વાયરમેન્ટ ઇન વિચ ઇટ્સ ફોર્મ વર્ક એટલે કે મેનેજર જે હોય મેનેજરલ ઇકોનોમિક્સ એટલે કે સંચાલકીય અર્થશાસ્ત્ર જેને આપણે ગુજરાતીમાં સંચાલકીય અર્થશાસ્ત્ર કહીએ છીએ તો એ હંમેશા એ વર્તમાન સમયમાં પેઢી છે એ કયા એન્વાયરમેન્ટમાં કાર્ય કરે છે એના આધારે જ એ એક પ્રકારે પ્રગ્મેટિવ અપ્રોચ એટલે કે વ્યવહારિક અભિ અભિગમ ધરાવે છે ચોથું કેરેક્ટરિસ્ટિક્સ છે નોર્મેટિવ ઇન નેચર એટલે કે આદર્શલક્ષી અભિગમ આદર્શલક્ષી અને એકમ લક્ષીને આદર્શલક્ષીને વાસ્તવદર્શીની બધું તમે થોડું ઘણું ગુજરાતીમાં ઇલેવન્થમાં ભણી ગયા છો અને ઇંગ્લિશમાં તમે બધા આ બધા વર્ડ્સથી પ્રોપર પરિચિત છો નોર્મેટિવ ઇન નેચર બિઝનેસ ઇકોનોમિક ઇઝ ઓલ્સો કોલ્ડ નોર્મેટિવ વિચ પ્રિસ્ક પ્રિસ્ક્રાઇબ ધ સ્ટાન્ડર્ડ ઓર નોર્મ્સ ફોર પોલિસી મેકિંગ બિઝનેસ ઇકોનોમી ઇઝ અ પ્રિસ્પેક્ટિવ રાધર ધેન અ ડિસ્ક્રિપ્ટિવ ઇન અ નેચર શું કહેવા માગે છે કહેવાય ને કે ભાઈ બિઝનેસ ઇકોનોમિક્સ છે એ એકચ્યુઅલી શું છે તો કે ભાઈ એ એટલે બિઝનેસ ઇકોનોમિક્સ છે એ શું છે પ્રોસ્પેક્ટિવ છે પ્રોસ્પેક્ટિવ એટલે શું કોઈ પણ કાર્ય કરવા માટે તમે ખાસ બાબતોનો એક હેતુ હોય પ્રોસ્પેક્ટ હોય તો બિઝનેસ ઇકોનોમી ઇઝ અ પ્રોસ્પેક્ટિવ નોટ અ ડિસ્ક્રિપ્ટિવ એટલે એક પ્રકારે ડિટેલ સ્ટડી નથી પરંતુ એક પ્રકારે કરન્ટ સિચ્યુએશનના આધારે જે તમારો પ્રોસ્પેક્ટિવ હોય પ્રોપર એના આધારે કરવામાં આવતું એક પ્રકારનું ઇકોનોમિક્સ છે ઇન ધ ઇકોનોમિક થિયરી વી ટ્રાય ટુ એક્સપ્લેન ઇકોનોમિક બિહેવિયર ઇન અ બિઝનેસ ઇકોનોમી વી ટ્રાય ટુ પ્રિસ્ક્રાઇબ અ પોલિસી ફોર અ બિઝનેસ મેનેજર વિચ આર મોસ્ટ લાઇકલી એપ્લાઇડ ટુ અચીવ હિસ ઓબ્જેક્ટિવ આદર્શલક્ષી મીન્સ નોર્મેટિવ ઇન ધ સેન્સ શું કહેવા માગે છે કે ભાઈ બિઝનેસ ઇકોનોમિક્સમાં તમે જે કાંઈ પણ પ્રિન્સિપાલ્સ જે કાંઈ પણ ઇકોનોમિક્સ થિયરી છે એ દરેક ઇકોનોમિક્સ થિયરીને મેનેજર છે એ પોતાની કરંટ બિઝનેસ સિચ્યુએશનમાં એપ્લાયડ કરીને એક પ્રકારે સોલ્યુશન મેળવવા માટે ઉપયોગમાં લે છે એક પ્રકારે તમારી જે કોઈ પણ બિઝનેસ એક્ટિવિટીઝ તમે કરતા હો ડ્યુરિંગ ધ યર એ બિઝનેસ એક્ટિવિટીમાં તમે જ્યાં કાંઈ પણ તમને પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હોય બિઝનેસ મેનેજર આર ટ્રાય ટુ સોલ્વ ધેર પ્રોબ્લેમ બાય યુઝિંગ ધ ઇકોનોમિક થિયરી એટલે કે બિઝનેસ મેનેજર છે એ આ ઇકોનોમિક થિયરીને પોતાના પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે એક પ્રકારે એક એનો વે સમજે છે એક એનો રસ્તો સમજે છે સો ધ બિઝનેસ મેનેજમેન્ટ મેનેજર આર વિચ આર લાઇકલી અપ્લાઈડ ટુ અચીવ ધીસ ઓબ્જેક્ટિવ એટલે કે તે આ બધી થિયરીને પોતાની બિઝનેસ એક્ટિવિટીમાં એપ્લાય કરે છે અને એક પ્રકારે સોલ્યુશન છે એ શોધે છે ઇન ધ ઇકોનોમિક થિયરી વી બિલ્ડ લો સચ એઝ અ લો ઓફ ડિમાન્ડ એન્ડ લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન ઇન ધ બિઝનેસ ઇકોનોમી વી એપ્લાય this લો ફોર અ પોલિસી પ્લાનિંગ એટ ધ લેવલ ઓફ firm એટલે શું કહેવા માગે છે કે ભાઈ બિઝનેસમાં બિઝનેસ ઇકોનોમિક્સમાં જ્યાં કાંઈ પણ આપણને આ બધી થિયરીઝ છે એનો ઉપયોગ છે એ આપણે કરીએ છીએ કેવા પ્રકારની થિયરી હોય છે જે લો ઓફ ડિમાન્ડ એટલે કે તમે માંગનો નિયમ છે તમે ભણી ગયા છો લો ઓફ ડિમાન્ડ એને માંગનો નિયમ કહેવાય છે લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન માંગની ઘટ ઘટતી માંગની મૂલ્ય સાપેક્ષતાનો નિયમ એક પ્રકારે આ બધા લોસ છે માંગની મૂલ્ય સાપેક્ષતા વિશે તમે ભણી ગયા છો તો ઇલાસીસિટીઝ ઓફ ડિમાન્ડ ઇન્કમ ઇલાસીસિટી માંગની મૂલ્ય સાપેક્ષતા સોરી ઇન્કમ ઇલાસીસિટી માંગની આવક સાપેક્ષતા પ્રાઇઝ ઇલાસીસિટી માંગની મૂલ્ય સાપેક્ષતા ધીસ આર ધ લો યુ આ બધા લોસ છે જે તમારી ઇકોનોમિક એક્ટિવિટીમાં તમે ડે ટુ ડે છે એ યુઝ કરો છો ફોર ધ સોલ્યુશન ઓફ યોર બિઝનેસ પ્રોબ્લેમ તમારા બિઝનેસના પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે દરેક રીતે આ સિદ્ધાંતો છે એ તમે યુઝ કરો છો ઇન ધ બિઝનેસ ઇકોનોમી વી અપ્લાય ધીસ લો ફોર અ પોલિસી પ્લાનિંગ લેવલ ઓફ ધ ફોર્મ તમારા ધંધાના પોલિસી પ્લાનિંગ એટલે કે નીતિ નીતિનું આયોજન કરવા માટે તમારા ધંધાની નીતિનું આયોજન કરવા માટે બિઝનેસના અલગ અલગ લેવલ ઉપર તમે આ બધી બિઝનેસ થિયરીઝ છે એનો ઉપયોગ કરો છો એટલા માટે ઇટ ઇઝ કોલ્ડ અ નોર્મેટિવ ઇન નેચર એટલે કે આદર્શલક્ષી અર્થશાસ્ત્ર કે આદર્શલક્ષી અભિગમ લાસ્ટ છે મેક્રો ઇન નેચર મેક્રો ગુજરાતીમાં કહેવાય છે સમગ્રલક્ષી માઇક્રો ઇઝ એકમ લક્ષી માઇક્રો છે એ એકમ લક્ષી છે જ્યારે મેક્રો છે એ શું છે સમગ્ર લક્ષી છે મેક્રો ઇકોનોમી વિચ ડીઝ વિથ ધ પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક બિહેવિયર ફોર ઇકોનોમી એઝ અ હોલ હવે અહીંયા આપણે શું કરીએ છીએ તો કે ભાઈ એઝ અ હોલ દરેક અર્થતંત્રમાં જે કાંઈ પણ પ્રકારની ઇકોનોમિક સિચ્યુએશન હોય એ દરેક ઇકોનોમિક સિચ્યુએશન છે એ આપણા બિઝનેસ ઉપર કેવી ઇફેક્ટ કેવી અસર કરશે એને આપણે ધ્યાનમાં લઈએ છીએ એનો માઇક્રો ઇકોનોમિક્સ એટલે કે સમગ્રલક્ષી અર્થ સમગ્રલક્ષી ખ્યાલમાં વિડીલ્સ વિથ ધ પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક બિહેવિયર ફોર ઇકોનોમી એઝ અ હોલ આખા અર્થતંત્રમાં આખી ઇકોનોમીમાં જે કાંઈ પણ ચેન્જીસ આવે છે એ દરેક ચેન્જીસને આપણે અહીંયા છે એ ધ્યાનમાં લઈએ છીએ અ બિઝનેસ યુનિટ ઓપરેટ વિધિન સમ ઇકોનોમિક એન્વાયરમેન્ટ વિચ ઇઝ ઇન્ટર્ન શેપ બાય ધ બિહેવિયર ઓફ ઇકોનોમી એઝ અ હોલ એટલે શું કહેવા માગે છે તો કે ભાઈ જે કાંઈ પણ ઇકોનોમિકમાં ચેન્જીસ આવે છે એન્વાયરમેન્ટમાં ચેન્જીસ આવે છે એ એન્વાયરમેન્ટલ ચેન્જીસ છે એ આપણી આખા બિઝનેસ યુનિટને છે એ ક્યાંકને ક્યાંક રીતે છે અફેક્ટ કરે છે ફોર એક્ઝામ્પલ ચેન્જીસ ઇન અ નેશનલ ઇન્કમ એટલે કે આપણી રાષ્ટ્રીય આવકમાં ફેરફાર થાય ચેન્જીસ ઇન અ નેશનલ ઇન્કમ ઇચ ઇઝ અફેક્ટ ટુ હોલ ઇકોનોમિક્સ આપણા આખી ઇકોનોમિક્સને છે એ અસર કરે છે તો આપણે એ જ કહીએ છીએ કે ભાઈ માઇક્રો ઇન નેચર હોય ત્યારે દરેક ઇકોનોમિક સિસ્ટમમાં જે કાંઈ પણ ફેરફાર આવતા હોય એ કોઈ એક ઇન્ડિવિડ્યુઅલ બિઝનેસ કે ફોર્મને નહીં કોઈ એક ધંધા કે પેઢીને નહીં પરંતુ ઇટ્સ અફેક્ટ ઓવરઓલ ઇકોનોમી તે આખા અર્થતંત્રની ઇકોનોમીને અસર કરે છે ધેર ફોર ધ બિઝનેસ મેનેજર મસ્ટ હેવ ટુ ધ એક્સટર્નલ ફોર્સ વર્કિંગ ઓવર હિઝ બિઝનેસ એન્વાયરમેન્ટ એ પોતાના આંતરિક ધંધાના એક્સટર્નલ એટલે શું થાય બાહ્ય અને ફોર્સિસ એટલે શું થાય એક પ્રકારના ફેરફારો બાહ્ય ફેરફારો છે એ જનરલી શું થાય છે અફેક્ટ થાય છે આખા બિઝનેસ યુનિટની સાથે સાથે આખી ઇકોનોમીને પણ આ બધા ફેક્ટર્સ છે એ અફેક્ટ કરે છે સો ઇન ટુડેઝ લેક્ચર વી હેવ ડિસ્કસ અબાઉટ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ બિઝનેસ ઇકોનોમિક્સ આજના લેક્ચરમાં આપણે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ બિઝનેસ ઇકોનોમિક્સ છે એ જોયા ફર્ધર ટોપિક ઓફ યુનિટ નંબર વન વી વિલ કન્ટિન્યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર એટલે કે આપણે હવે પછીના લેક્ચરમાં આગળના ટોપિક વિશેની ચર્ચા કરીશું થેન્ક યુ